गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार आसपासना पाठ्यपुस्तक में पाठ बार बदलातो समय। तो आज आप आ पाठ में बदलातो समय जेमा आपणे अहींया शुं कीधुं छे के अहींया समय ने अनुसार एटले वर्तमान समय ने भूतकाळ समय नी वात करी छे, बन्नेनो तफावत आप्यो छे। आपणे पहेलाना समय में घर काचा हता, हवे लोको पाका घर में रहे छे अने जीवन जीवते वस्तुओं पर फेरफार थयो छे, खेती में आधुनिकता आवी छे અને લોકો પોતાના ખેત વ્યવસાય માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત, એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ જાય છે। ગામડાનું જીવનધોરણ અને રહેઠાણ બદલાઈ આવ્યું છે, એવી રીતે શહેરમાં પણ જીવનધોરણમાં ફેર પડે છે। કાચા મકાનોમાંથી પાકા મકાનોમાં લોકો રહે છે, બહુમાળી મકાનો એટલે એક કરતાં વધારે માળના મકાનોનો પણ લોકો ઉપયોગ કરતા થયા છે અને ધંધા રોજગારમાં પણ પરિવર્તન આવ્યું છે। જીવનધોરણ બદલાયું છે અને વૈભવ અને વિલાસમાં પણ વધારો થયો છે। ગામડામાં પણ હવે રોજગારીની તકો વધી છે કે જેથી કામ મેળવવા માટે એક સ્થળમાંથી બીજા સ્થળમાં પણ લોકો જઈ શકે છે। ગામમાં લોકો દરજી, કુંભાર, મોચી વગેરે લોકો ધંધો અને રોજગાર પણ મેળવી શકે, જેનું પણ હવે એમાં પણ હવે લોકો નિયંત્રણ લાવી શકે છે। તો ચાલો હવે આપણે પાઠમાં જોઈએ। અહીંયા તમને કીધું છે, નીલાભાઈની વાત કરી છે કે જે કહે છે કે મારું નામ નીલાભાઈ છે, વર્ષો પહેલાંની આ વાત છે। હું નાનું બાળક, મારા પિતાજી ખેત મજૂરી કરતા, હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું। એ સમયમાં મારા અનુભવો તમારી સાથે આપ લે કરવા માગું છું। હવે અહીંયા નીલાભાઈની વાત કરી છે, એ ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે બાળપણ એટલે જ્યારે બાળક હતા ત્યારની વાત છે। અને પપ્પા શું કામ કરતા હતા? મજૂરી કરવાનું કામ કરતા હતા અને તે હવે નિવૃત્ત છે। હવે તે પોતાનો અનુભવ લખે છે કે એમને જેવી રીતે સ્થળાંતર કર્યું અને તમે કયા કયા પ્રયાસો કર્યા, કઈ કઈ તકલીફ હતી એ તમને અહીંયા વાત આપી છે। તો જુઓ, અહીંયા તમે કીધું છે મોટું સ્થળાંતર, સ્થળાંતર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પર જવું। તે લગભગ 70 વર્ષ પહેલાંની વાત છે, મને યાદ છે તે સમય જ્યારે હું 10 વર્ષનો હતો ત્યારે અમે અલિયારનો ટંડો ગામ, એટલે હાલ કયું ગામ છે, પાકિસ્તાનમાં રહેતા હતા। તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું, ખૂબ ચહલ પહલ ચાલતી હતી, મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે। એક દિવસ બાપાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે। હવે નીલાભાઈ કહે છે કે 70 વર્ષ પહેલાંની વાત કરે છે, એ કહે છે કે જ્યારે પોતે 10 વર્ષના હતા ત્યારે તે અલિયારના ટંડો ગામમાં રહેતા હતા, જે અત્યારે પાકિસ્તાન કહેવાય છે। અને તે સમયે ખૂબ કપરો સમય હતો, એટલે એ નાના હતા એટલે સમજ નથી પડતી કે શું થઈ રહ્યું છે। એટલે એવી પરિસ્થિતિમાં એના પપ્પા કહે છે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું જોઈએ। તો જો તમે ચિત્રમાં બતાવ્યું છે કે અહીંયા બધા માણસો બળદગાડામાં પોતાની ઘરવખરીનો સામાન લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। પહેલાંના જમાનામાં બસ, ટ્રેન ન હતું, લોકો પગપાળા એટલે ચાલીને કે બળદગાડામાં કે ઊંટગાડી કે ઘોડાગાડીમાં સવારી કરી પોતાનો માલ સામાનની અવરજવર એટલે લઈ જતા હતા। તો અહીંયા એની વાત કરી છે। હવે જોઈએ આગળ, હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો, ત્યાં મારા બધા મિત્ર હતા, અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા, તે પણ સરહદ પર પડાવી દીધા। છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીર નજીક આવ્યા। અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાં સ્થળાંતર કર્યું, લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો। ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા, જેમ અમે ભારતમાં આવ્યા હતા થોડા સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરના ખુલ્લા મેદાનોમાં રહ્યા। હવે આ નીલાભાઈ કહે છે કે એ લોકો પોતાનું ગામ છોડીને આવ્યા એટલે એમને ખૂબ દુઃખ થયું, કેમ, કારણ કે એ ગામમાં એમના ઘણા બધા મિત્ર હતા એટલે એમના ઘરના બધા સભ્યો બળદગાડા લઈને પોતાના સરહદ પર આવી ગયા। તે ક્યાં આવ્યા? કચ્છના ધોળાવીર નજીક આવી ગયા અને ત્યાં એ લોકોની સાથે એ લોકોના ઘણા ગામના લોકોએ પણ સ્થળાંતર એટલે એક જગ્યાથી બીજી જગ્યા પર એ લોકો આવી ગયા હતા। લોકો શું કહેતા હતા કે ભારતના બે ભાગ પડવાના છે, એટલે આઝાદીના પહેલાંની વાત કરી છે અહીંયા, કે બે ભાગ પડવાના છે કે જેમાં ભારતમાં પાકિસ્તાન લોકોને સ્થળાંતર કર્યું છે, એટલે કીધું છે કે ભારત અને પાકિસ્તાનના જે વસતા લોકો છે અલગ અલગ થઈ જશે, એટલે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને બીજા બધા ભારતમાં આવી ગયા, એટલે આ લોકો જ્યારે ધોળાવીરમાં આવ્યા ત્યારે ખુલ્લા મેદાનમાં કૂબો બનાવીને એટલે તંબુમાં કૂબો બનાવીને રહેતા હતા। હવે જોઈએ આગળ, એમાં કીધું છે નવું ઘર। એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચિયા એટલે જયરામનગર ગામમાં થોડી જગ્યા મળી છે, તેમણે કહ્યું કે આપણે ત્યાં આપણું ઘર બનાવીશું। હું ખૂબ ખુશ હતો, બાપા અને માએ ઘર બનાવવામાં સખત મહેનત કરી, અમે બાળકો પણ મદદ કરી રહ્યા હતા। માએ માટી ખોદી અમે તગારા ભરીને માને આપ્યા, બહેન અને માએ તેમાં ભૂસું ભેરવ્યું અને બાપાએ દિવાલ બનાવી, જો કાચું ઘર બનાવવાની રીત આપી છે અહીંયા, કે એના પપ્પાને એક દિવસ થયો કે આપણે નવું ઘર બનાવીએ એટલે ત્યાં
खर्च એટલે જયરામનગરમાં એ લોકોએ થોડી થોડી જગ્યા મળી તેમાં એ લોકો પોતાનું ઘર બનાવ્યું અને ઘર બનાવવા માટે પહેલાં કંઈ મજૂર ન હતા કડિયા ન હતા તે લોકો જાતે જ કામ કર્યું એની મમ્મીએ માટી ખોદી આપી અને બાળકોએ ટગારા ભરીને આપ્યા અને મમ્મી અને માતાએ ભૂસું ભરીને ગારો બનાવ્યો એટલે માટી ભીની કરી અને પપ્પાએ એને શું બનાવી દિવાલ બનાવી જો તમે ચિત્રમાં તમે જોઈ શકો છો અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા માએ તેમાંથી લીપણ કરી હોય તેવું તૈયાર કર્યું માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે હવે બીજું શું કર્યું એ લોકોએ આજુબાજુ ગાયનું જે છાણ હોય તેમાંથી એમણે લીપણ કરી નાખ્યું અને ભોંય તળ્યું એટલે નીચેની જમીન બનાવી એટલે એની મમ્મી કહેતી હતી કે જ્યારે ગાર કરેલી હોય એટલે લીપણ કરેલું હોય ત્યારે જીવજંતુઓ તેમાં પ્રવેશી શકતા નથી હવે આગળ જોઈએ હા હવે છાપું ઢાંકણ હતું બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી અને વાંસા તૈયાર કરી મોપ મૂક્યો જેના ઉપર થોડા સાનના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું હવે એ લોકોએ છત પણ તૈયાર કરી દીધી માસરે લીમડાની ડાળી મૂકી અને શું કરી નાખ્યું ઉપર મૂળ જેવું કરી અને આપણે જે કોથળા આવે તેની ઉપર નળિયાની મદદથી ઢાંકી દીધા એ પ્રમાણે એમનું ઘર તૈયાર થયું અમારી આજુબાજુના મોટાભાગના ઘરો અમારા જેવા જ હતા જે અમારા જૂના ઘર જેવા હતા જે મને ખૂબ જ ગમતા હતા એટલે નીલાભાઈ કહે છે કે મેં આજુબાજુ પણ ઘરો કેવા હતા કાચા હતા એટલે જે જૂના ઘરમાં રહેતા હતા એવા જ એમને લાગતા હતા એટલે લેખકને નીલાભાઈને પોતાનું જૂનું ઘર ખૂબ ગમતું હતું ચાલો હવે તમને અહીંયા શોધી કાઢું કીધું છે તો જો પાઠ્યપુસ્તકમાં પાન નંબર 54 ઉપર તમને કીધું છે કે ગામના કોઈ વડીલ સાથે વાત કરો તેમની મુલાકાત લઈ તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયે તમારે અનુભવ લખવાના છે મેં તમને થોડા જવાબ લખી બતાવ્યા છે એમાં કીધું છે કે તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો હવે જે જૂના લોકો હતા વડીલોને પૂછીએ તો આપણને જવાબ મળશે કે તે ગામમાં રહેતા હતા અને તમારે એમના ગામનું નામ લખવાનું છે અહીંયા ગામનું નામ લખ્યું છે મગરવાડા ત્યાર પછી તેમનું ઘર કઈ સામગ્રીથી બનેલું હતું જૂનું ઘર કાચી ઈંટો માટી અને નળિયાથી બનેલું હતું હવે આગળ જોઈએ તેમના ઘરમાં શૌચાલય હતું જો ના હતું તો તે ક્યાં હતું તો ના પહેલાંના જમાનામાં શૌચાલય ન હતું એટલે એ લોકો ખુલ્લામાં એટલે ગામના વગડામાં કે ખેતરમાં જતા હતા આગળ જોઈએ ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી તો જવાબ લખીશું કે ઘરની સામે એક વાડો હતો તેમાં રસોઈ બનાવવામાં આવતી હતી અને લોકો ઘરના એક ખૂણામાં માટીના ચૂલા પર રસોઈ બનાવતા હતા આગળ જોઈએ નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર અને માટીનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો કારણ કે જવાબમાં આપણે લખી શકીએ કે એ ઘર કેવું હતું ખૂબ જૂનું બન્યું હતું ને 80 વર્ષ પહેલાંનું ઘર હતું એટલે સિમેન્ટ રેતી અને ઈંટોનો ઉપયોગ નહોતો થયો તે ઘરમાં અને નીલાભાઈને રહેવા માટે જે જગ્યા મળી તેને પપ્પાને તે પણ થોડી નાની હતી એટલે તેઓએ માટીની મદદ માટી અને ગાની મદદથી લીપણને અને ભૂસું કરી તેમને ઘર બનાવ્યું હતું અને એની મમ્મી કહેતા હતા કે ગાર માટીનો ઉપયોગ કરી તો જીવજંતુ આવે નહીં માટે એ લોકો માટી એનો અને ગાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કર્યો હવે આગળ જોઈએ હવે કીધું છે આપણને 595 ઉપર ઘરમાં ફેરફાર હવે આપણે જોઈએ સમય ઝડપથી વીટવા લાગ્યો અમે મહેનત કરી સ્થિર થયા હતા હવે બા બાપુજી મને પરણાવવા માંગતા હતા મેં વિચાર્યું કે લગ્ન પહેલાં અમારે ઘરની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ તે સમયે એક શહેરમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે અમે પણ વિચાર્યું કે અમારે પણ સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ અમે નવા રૂમની છત બનાવવા લોખંડનો અને સિમેન્ટનો ઉપયોગ કર્યો હવે નીલાભાઈ જેમ મોટા થયા તેમના પપ્પાએ એમને લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરી એટલે એ કહે છે કે લગ્ન તો કરવા પણ આજે પહેલાંનું જે કાચું ઘર હતું તેની મરામત તેને રિપેરિંગ કામ કરાવવું જોઈએ એટલે પછી શહેરમાં લોકો શું કહેતા કે ઘર બનાવવા માટે આપણે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ તે લોકો સિમેન્ટથી ઘર મજબૂત બને એમ વિચારતા હતા એટલે એમણે નવું ઘર બનાવવા માટે સિમેન્ટનો ઉપયોગ કર્યો અને છત બનાવવા માટે જે લીમડા અને વાંસની છત હતી તેની જગ્યાએ તેમણે લોખંડનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો એટલે એમણે લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરી ઘર બનાવવાની શરૂઆત કરી આગળ જોઈએ તે સમયે બજારમાં પકાવ્યા વગર ઈંટો પણ મળતી હતી અમે તેનાથી દિવાલો બનાવી ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો હવે અમારે દિવાલ પર લીપણ ન કરવું પડતું વર્ષમાં એકવાર અમે દિવાલને ચૂનો લગાવતા હતા હવે તેને મમ્મી જે પહેલાં માટી અને ગારાથી લીપણ કરી ઘરે બનાવતી હતી તેની જગ્યાએ હવે એ લોકોએ શું કર્યું ઈંટો બનાવી ઈંટો મૂકીને દિવાલો બનાવી દીધી એટલે તે ફાયદાકારક હતું અને દિવાલ ઉપર ચૂનો લગાવે એટલે ઘર નવું થઈ જાય એટલે લોકો વર્ષમાં એક વખત ચૂનો પણ લગાવવા માંડ્યા અમારા આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું રસોડામાં માટીનો ચૂલો અને વાસણ મૂકવાની જગ્યા પણ હતી જો તમે ચિત્રમાં જોઈ શકો છો એમને ઈંટોની દિવાલ ચણી છે અને ચૂલો બનાવ્યો છે અને ઘર વખરીના સામાન તેમને ગોઠવ્યો છે એટલે એમને પણ
આંગણામાં નાનું રસોડું બનાવી અને વાસો ચૂલો મૂકી દીધો અને રસોઈ કરવા લાગ્યા. પછી મારા લગ્ન થયા અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી. અમે બધા રસોડામાં છતાંય પણ એક જગ્યાએ જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. હવે નીરાભાઈને લગ્ન થાય એટલે એમના પત્ની આવ્યા એટલે એ કહે છે કે રસોઈ બનાવતા ત્યારે નીચે બેસા તમે ચિત્રમાં જોઈ શકો છો. પહેલાં ઊભું રસોડું ન હતું, બેસીને રસોઈ કરતા હતા એટલે ચૂલા પર એ રસોઈ બનાવી અને બધા સામે આવી તે ચટાઈ પાસે અથવા આસન નાખીને જમવા બેસતા હતા. એટલે એ સમય ખૂબ સુખદ હતો. તે દિવસમાં કેટલાક લોકો શૌચ કરવા ખુલ્લા ખેતરમાં જતા. ઘણા ખરા મકાનોમાં તેની માટે અલગ જગ્યા રાખી. અમે પણ ઘરની પાછળ બેલાનથી નાનું શૌચાલય બનાવ્યું હતું. એટલે કહે છે કે પહેલાંના જમાનામાં શૌચાલય ખૂબ ઓછા હતા એટલે લોકો ખુલ્લી જગ્યામાં જતા હતા. પણ નીલાભાઈએ ઘરની પાછળ એક નાનું બેલું હતું તેમાં એક નાનું શૌચાલય પણ બનાવ્યું હતું. હવે એમના સમય પછી વધુ બદલાઈ આવ્યો. તેમાં જો નવો સમય પણ આવ્યો એમાં કહે છે કે વધુ બદલાવ. એમના પપ્પાનો સમય અલગ હતો. નીલાભાઈ વખતે સિમેન્ટ અને લોખંડની સજા ઈંટોની બનાવટથી એમને ઘર બનાવ્યું. હવે ત્યાર પછી વધુ સમય બદલાયો. તેમના ઘરે શું આવ્યું? સાત દીકરા. મારા સાત દીકરા અને એક દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. જો એમના સાત દીકરા હતા અને એક દીકરી હતી અને સમય વીતતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલાં અમારી દીકરી ઝમીનાના લગ્ન થયા અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ. જ્યારે દીકરા લાખના લગ્ન થયા ત્યારે અમને લાગ્યું કે નવું વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. એટલે આ નીલાભાઈના દીકરા દીકરીના લગ્નની વાત કરે છે કે મેં દીકરી 20 વર્ષની હતી ત્યારે એમને લગ્ન થઈ ગયા અને તે રાફુ ગામે પણ આવી હતી. જ્યારે એમનો દીકરો હતો તે લાખના લગ્ન થયા એટલે જેમ એમના લગ્ન વખતે નવું ઘર બન્યું તેમ એવું કહે છે કે મારા દીકરાના લગ્ન વખતે પણ નવું ઘર આપણે બનાવવું જોઈએ. કારણ કે અમે નવી વહુ લાવવાની હતી માટે. હવે આગળ જોઈએ 5 નંબર 6 ઉપર તમને અહીંયા કીધું છે કે ત્યારે દરેક પાકી ઈંટો વાપરતા હતા. અમે પણ દિવાલ બનાવવા તેનો ઉપયોગ જ કર્યો અને છત માટે વાંસા નારિયેળીના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી અને રસોડું મોટું બનાવ્યું. લાખાની પત્નીને માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણ વાપરે છે કારણ કે ગેસ સ્ટોવ પણ રસોઈ બનાવે છે. એટલે અહીંયા વાત કરી છે કે પહેલાં લોકો ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા પણ જ્યારે લાખાની પત્ની આવી એટલે પેઢી બદલાઈ ગઈ. એટલે લોકોનું કાચા ઘરમાંથી પાકા ઘરમાં રૂપાંતર થયું એટલે પાકી ઈંટો વાપરી છત વાંસના બદલે વાંસ નળે તેની જગ્યા પર સિમેન્ટ કપચી અને લોખંડની બનાવી અને શૌચાલય પણ એમને અલગ બનાવ્યું અને તેના નિકાલ માટે પાઇપ મૂકી રસોડું પણ મોટું બનાવ્યું અને ગેસનો ઉપયોગ કરવા લાગ્યા. ચૂલાને બંધ કર્યો અને ગેસનો અને સ્ટવનો ઉપયોગ એ લોકો કરવા માટે. જો તમને એને જોશો તો મકાનની રચના પણ બદલાઈ ગઈ છે. પાકું મકાન એમને બનાવ્યું છે. હવે ત્યાર પછી કીધું છે કે નવી વસ્તુઓ જોઈએ. મારો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. હવે નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા જાહેર શહેર જવાનું થાય છે. ત્યાં મોટી મોટી ઇમારતો હોય છે અને જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે છે. તે નવે પીધો દીકરો છે તે હવે શૌચાલય રસોડું વગેરે વધારે સુવિધાવાળું ઘર બનાવ્યું છે જે બનાવવું અમારા માટે અઘરું હતું. હવે વાત કરે છે કે એમના દીકરાના દીકરાની વાત કરે છે કે જે હવે અલગ રહેવા ગયો છે એને પણ નવું ઘર બનાવવું છે એટલે એ ઘર બનાવવા માટે ખરીદી કરવા ક્યાં જાય છે? શહેરમાં. શહેરમાં જાય છે તો મોટી મોટી ઇમારતો તમે પણ જોઉં છો કે શહેરમાં ઘણી બધી ઊંચી ઊંચી ઇમારતો હોય છે. તમે આપણે પણ જોઈએ છીએ કે અત્યારે પણ શહેરમાં ઘણી બધી ઊંચી ઊંચી ઇમારત હોય છે જેને ઉપર જવા માટે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએ. 9 માળ 12 માળ 15 માળની ઇમારતો અત્યારે પણ શહેરમાં છે. એટલે એમના દીકરો પણ હવે આધુનિક જીવન જીવે છે એટલે એમને અનેક સુવિધાવાળું ઘર બનાવ્યું છે અને એ નવી પેઢીનો હોવાથી એ એટલે નીલાભાઈ માટે એ અઘરું હતું. એટલે અહીંયા કહે છે કે થોડા વર્ષો પહેલાં લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો. એટલે લાખાએ જ્યારે લગ્ન કર્યા ત્યારે એનું ઘર થોડું પાકું બન્યું. હવે ત્યાર પછી બાથરૂમમાં અને સંડાસમાં ખર્ચો કર્યો અને રંગીન ટાઇલ્સનો તેને ઉપયોગ કર્યો. એટલે એ કહે છે કે પહેલાં આવું નહોતું એમ નીલાભાઈના જમાનામાં. હવે તો નાહવા માટેની જગ્યાને પણ સુંદર મજાની બનાવી છે અને તેમાં લાદી ફિટ કરાવી છે. આગળ જોઈએ. હવે હું 80 વર્ષ થયું. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા ફેરફાર જોયા મારા પોતાના ઘરમાં. મને પણ ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમને કેવા ઘર હશે. અત્યારે આલિયાનો ટંડો ગામના મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે. એટલે હવે
નીલાભાઈ વિચારે છે કે 80 વર્ષ મેં એને ઘણું બધું જોયું, પોતે કેવા મકાનમાં રહેતા હતા, એમના દીકરાએ કેવું મકાન લીધું, એના પુત્રએ કેવું મકાન બાંધ્યું, એમાં ફેરફાર થયો. એટલે કહે છે કે હવે ઘણા બધા ફેરફાર મેં જોઈ ગયા છે. હવે એ વિચારે છે કે મારા છોકરાના છોકરા કેવા ઘરમાં રહેશે એ પણ એમને ખબર નથી. અને કહે છે કે જ્યારે તે જૂના આલિયા અને ટંડા ગામમાં રહેતા તે મકાનો પણ કેવા હતા એ પણ એમને ખબર નથી. એને એ પણ વિચારે છે કે મારા મિત્ર હવે ક્યાં છે એ પણ મને ખબર નથી. એટલે કહે છે કે અમે 3-4 પેઢી જોઈ કે દરેકમાં ફેરફાર જોયો ને એમની ઘરની બાંધકામમાં પણ ફેરફાર થયો. ચાલો હવે પાઠની સમજૂતી પછી તમને અહીંયા પ્રશ્નોના જવાબ આપ્યા છે. એમાં પહેલો પ્રશ્ન કીધું છે કે તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રી ઉપયોગમાં લેવાય છે, તો આપણે ઘર બનાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ. જવાબ લખ્યું છે આપણે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડાનો ઉપયોગ ઘર બનાવવા માટે આપણે કરીએ છીએ. હવે આગળ જોઈએ 5 નંબર 97 પર. તમારા મિત્રોનું ઘર કઈ કઈ સામગ્રીનું બનેલું છે તે તમે શોધી કાઢો, તેમાં શું ફેરફાર છે તે લખો. જો આપણે પ્રશ્ન તમને લખીશું તેમાં આપણું મિત્રનું ઘર પણ ઈંટ, રેડી, સિમેન્ટ, કપચી, રેતીથી બનેલું હોય છે. ખાસ કરીને જ્યારે ઘરમાં સુપોષણ કરાવે એટલે સજાવટ માટે બારી બારણાનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્યાં આધુનિકતા લાવવા માટે શું કરે છે કે નળિયા જે હોય છે તેને કાઢીને ધાબાવાળા મકાનની વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આગળ જોઈએ આપણે નીલાભાઈના પૌત્ર પુત્રી કેવા ઘરમાં રહેશે, તમે શું વિચારો છો. તો જોઈએ કે સમય બદલાઈ જાય છે એટલે નીલાભાઈ અને તેમના પુત્ર લાખાપત તથા નીલાભાઈના પુત્રના પુત્રને ઘરમાં બાંધકામમાં બદલાઈ લાવવો પડશે અને તેમને ઈંટ, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કરવો પડશે. એટલે માટીના ઘરની જગ્યાએ તેમને ઈંટ, સિમેન્ટ, રેતી અને લોખંડ કપચીનો ઉપયોગ કરી એક પાકું મકાન બનાવવું પડશે. હવે આગળ તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો, તેમાં કયા પ્રકારનું ઘર પસંદ કરશો, આ જવાબ તમારે હોમવર્કમાં લખવાનું છે કે તમને કેવું ઘર પસંદ છે રહેવા માટે. આગળ જોઈએ તમારા દાદા દાદીનું ઘર સના દ્વારા બનાવવામાં આવ્યું હતું તેના વિશે તમે લખો અને એ વસ્તુ બનાવવા માટે જે તમારું ઘર બનાવવા માટેનો ઉપયોગ કરાયો છે તેનું નામ લખવાનું છે. જ્યારે આ આપણા જૂના ઘરની વાત કરીએ છીએ કે જ્યારે બા દાદા રહેતા હતા ત્યારે આપણું તે ઘર પણ કેવું હોય છે, ઈંટ, રેતી, સિમેન્ટ, કપચીનું બનેલું હોય છે. તેમાં અત્યારે પણ ઈંટ, રેતી, સિમેન્ટનો પણ ઉપયોગ આપણે થાય છે. પણ આપણે શું ફેરફાર લાવ્યું છે કે મકાને જે છે તે ધાબાવાળી હતી અને અત્યારના મકાને સગવડતાથી સરભર હોય છે, એટલે ખૂબ સુખ અને સુવિધા ઘરમાં હોય છે. આગળ જુઓ લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે છે. દાખલા તરીકે જે માણસ લાકડાનું કામ કરે તેને સુથાર કહેવાય છે, એવી અમે સૂચના આપી છે. તો તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તેને તમે શું કહેશો. તો જો આપણા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે તેને સુથાર ઉપાય બીજું શું કહેવાય, મિસ્ત્રી પણ કહેવાય. શું કહેવાય? મિસ્ત્રી કહેવાય. હવે આગળ 5 નંબર 98 પર જોયો તમે ચિત્ર જોવાનું છે અને કોષ્ટક પૂરું કરવાનું છે. અહીંયા તમને ચિત્રમાં આપ્યું છે કે કામ કડિયા કામ કરે છે, વાયરનું ફિટિંગ થાય છે, પ્લમ્બર છે જે નળ ફિટ કરે છે. તો આ બધા પ્રકારના કામ થાય છે, તમને અલગ અલગ લોકો કામ કરે છે પ્રવૃત્તિ બતાવવામાં આવે છે. તમારે કોષ્ટકમાં લખવાનું છે કે કયું કામ થાય છે. તો કોષ્ટકમાંથી આપણે લખીએ કે માટી કામમાંથી શું બનાવવામાં આવે છે. માટી કામમાંથી આપણે બનાવીએ ચાકડું, તે માણસે શું કહેવાય, કુંભાર કહેવાય. પછી સિમેન્ટ, રેતી ભેગી કરી શું બનાવે છે, એ કારીગર જે બનાવે છે એ કયા સાધનનો ઉપયોગ કરે છે, તો પાવડું અને તગાડાનો ઉપયોગ કરે છે. જેનો ઉપયોગ કરે તે શું કહેવાય છે, મજૂર કહેવાય છે. પછી ઘરનું ચંતર કરે છે બરાબર, તે કામ શું કહેવાય છે, એ સાધન વપરાય છે લેલું. અને તે કામ કોણ કરે છે, કડીઓ કરે છે. અને ચોથું કામ છે તે ઇલેક્ટ્રોનિકનું કામ કરે છે વ્યક્તિ, તેને શું કહેવાય, એને કહેવાય એની પાસે શું હોય, સાધનમાં વાયર હોય, ત્યાર પછી પકડ હોય, આ બધું સામાન એની પાસે હોય છે તેને શું કહેવાય છે, ઇલેક્ટ્રિશિયન. શું કહેવાય છે, ઇલેક્ટ્રિશિયન. તો આ પ્રમાણે તમારે કોષ્ટકમાં જરૂરી વિગતો ભરવાની છે. ચાલો હવે આગળ આપણે જોઈએ. તમને અહીંયા કીધું છે કે જ્યારે બાંધકામ ચાલતું હોય તેવા સ્થળોએ તમારે મુલાકાત લઈ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો કોઈ જગ્યાનું બાંધકામ થતું હોય તો અહીંયા પ્રશ્નોનો જવાબ તમને અહીંયા મેં થોડા લખી બતાવ્યા છે. તો જુઓ સાનું બાંધકામ થાય છે, તમે કોઈ જગ્યા પર જુઓ તો બહુ મોટી ઇમારત જે ફ્લેટ બનતા હોય, ક્યાં કોઈ જગ્યાએ ઘર બનતા હોય તેની તમને વાત કરી છે કે ત્યાં બહુમાળી મકાનનું બાંધકામ થઈ રહ્યું છે. તો બહુમાળી મકાન જે મોટી મોટી બિલ્ડિંગ બનતું તેનું બાંધકામ થઈ રહ્યું છે. કેટલા માણસો ત્યાં કામ કરે, તો આશરે લગભગ 300 માણસો ત્યાં મકાન બાંધવાનું કામ કરી રહ્યા હોય છે. આગળ જોઈએ તેઓ કયા પ્રકારના કામ કરે છે. તો જો બહુમાળી બિલ્ડિંગ હોય, ઘણા બધા માનકો બનાવતા હોય, તો ત્યાં એન્જિનિયર, કડીઓ, મજૂર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, ઇન્ટિરિયર ડિઝાઇનર
એ ઘણા બધા પ્રકારના લોકો ત્યાં કામ કરતા હોય છે અને પોતા અલગ અલગ કામ વહેંચી દેતા હોય છે, એટલે પોતાનો વિભાગ સંભાળી એ લોકો જે તે વિભાગમાં કામ કરે છે અને ઘર બાંધવામાં સરળતા પડતી હોય છે. ત્યાં કેટલા સ્ત્રી પુરુષો હોય છે તે મેં અંદાજે લખ્યું છે, ત્યાં 220 પુરુષો અને 80 સ્ત્રીઓ હોય છે. આગળ લોકોને દરરોજ કેટલા રૂપિયા મળે છે, તો મહેનતાના રૂપે દરરોજના લોકોને 400 રૂપિયા મળે છે પુરુષોને, અને સ્ત્રીઓને લગભગ 250 રૂપિયા જેવું મળે છે. રોજનું રોજ કામ કરે તો તેમને વળતર આપવામાં આવે છે. હવે આગળ જોઈએ મકાન બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તો મકાન બનાવવા માટે ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, લાકડું, ટાઇલ્સ, પથ્થર, આરસ અને ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. આગળ જોઈએ કે મકાન બનાવવા કેટલી ટ્રકો અને કેટલી થેલી સિમેન્ટ વાપરવામાં આવી હશે. તો એક અનુમાન કર્યું છે કે 100 ટ્રક અને 5000 સિમેન્ટની થેલીઓ વાપરવામાં આવી હશે લગભગ. હવે આગળ જોઈએ બાંધકામની જગ્યાએ સામગ્રી કેવી રીતે લાવવામાં આવે છે. તો સામગ્રી લાવવા માટે તમે જોયું હશે કે જ્યારે પણ કોઈ જગ્યાએ બાંધકામ થતું ત્યાં ટ્રક આવે, પછી હાથલાડી આવે, નાની ટ્રક આવે, ટ્રેક્ટર આવે વગેરે વસ્તુઓમાં સામાન લઈને અવાય છે. હવે તેની કિંમત શોધવાની છે. સિમેન્ટની કિંમત આશરે 450 રૂપિયા છે, ઈંટની કિંમત આશરે 5 રૂપિયા સુધી છે, અને ટ્રેક્ટરનો ખર્ચ કે રેતી આવે તેનો ખર્ચ કેટલો છે, 5000 રૂપિયા છે. તો આ પ્રમાણે તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. હવે આગળ જોઈએ 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો તે તમારે ક્રમમાં લખવાની છે. તો પહેલા વિભાગમાં આપણે લખીશું કે સૌથી પહેલાં એને માટી, ભૂસું, ગાયનું છાણ અને સળના કોતરાનો ઉપયોગ કર્યો. ત્યાર પછી બીજી વખત અમે કાચી ઈંટો, રેતી, લોખંડ અને ચૂનાનો ઉપયોગ કર્યો. એમની જ્યારે ત્રીજી પેઢી આવી ત્યારે પાકી ઈંટો, લોખંડ, કપચી અને રેતી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. અને ત્યાર પછી ચોથી પેઢીમાં અમને રેતી, કપચી, આરસ, રંગીન ટાઇલ્સ, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કર્યો. એટલે એમ આ રીતે તેમને ચાર પેઢીમાં ઘરનું બાંધકામમાં અમને ઘણી બધી ચીજવસ્તુ નવી ઉમેરી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 12 બદલાતો સમયની સમજૂતી પૂરી થાય છે. તમારે પણ આ પાઠનું વાંચન કરવાનું છે અને જે તે પ્રશ્નોના જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. તો હવે પછીના વિડીયોમાં આપણે ફરી મળીશું.